સુરતના ઉલપાડના હિરથાણ ગામે બે જર્જરિત સરકારી આવાસ ધરાશાયી નિંદ્રામાં પોઢેલા બે પરિવારના સાત લોકો દબાયા. બે વર્ષની બાળકીનું મૃત્યુ. સ્થાનિકોએ ભારે જહેમત બાદ દિવાલ નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા. સુરતના ઉલપાડમાં જ નહીં પણ સુરત જિલ્લા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આવા જર્જરિત આવાસો છે જ્યાં કોઈપણ પ્રકારની મરામત નથી થતી. જર્જરિત મકાનને કોઈ નોટિસ પણ નથી અપાતી. વારંવાર આવી ઘટનાઓ બનવા છતાં નિંદ્રામાં રહેલું તંત્ર ક્યારે જાગશે તે સવાલ. સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વધુ 2791 આવાસ બનશે. પાલિકાની સ્લમ ઇમ્પ્રુવમેન્ટ સમિતિએ મંજૂરી આપી. આવાસ સાથે દુકાનો પણ બનાવવામાં આવશે. લાભાર્થીઓને આવાસ 5.50 લાખ રૂપિયામાં મળશે. રાજકોટમાં સિંગતેલમાં વધુ 10 રૂપિયાનો ઉછાળો. કપાસિયા તેલ બાદ સિંગતેલના ભાવમાં વધારો કરાયો છે. 10 કિલોગ્રામનો ભાવ 1450 રૂપિયા બોલાયો. સિંગતેલ 15 કિલો ડબ્બાનો ભાવ 2480 થી 2520 સુધી પહોંચ્યો. તહેવારો પૂર્વે ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. અમદાવાદ શહેરમાં મોહરમમાં તાજિયા નીકળવાની શક્યતા નહીવત. પોલીસ અધિકારીઓ અને તાજિયા કમિટી વચ્ચે થઈ બેઠક. જુલુસ પર પ્રતિબંધ હોવાથી તાજિયા ન કાઢવા લેવાઈ શકે છે નિર્ણય. 16 અને 30 ઓગસ્ટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રહેશે. પતિથી અને જન્માષ્ટમી પર્વે તમામ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે. પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી લેવાયો છે નિર્ણય. જામનગરના જુનિયર ડોક્ટરોની 9મા દિવસે સમેટાઈ છે હડતાલ. બાકીના 5 મહાનગરના રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલ યથાવત. વડોદરામાં 8મા દિવસે જુનિયર તબીબોની હડતાલ સમેટાઈ. જુનિયર ડોક્ટર્સ એસોસિએશને હડતાલ સમિતિ હોવાની કરી જાહેરાત. સરકારે લેખિત જીઆર જાહેર કરવાની જાહેરાત કરતા તબીબોએ હડતાલ સમિતિ. ગુજરાતમાં 17 ઓગસ્ટ સુધી સારા વરસાદ માટે જોવી પડશે રાહ. 17 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતમાં પડી શકે સારો વરસાદ. ઓછા વરસાદને કારણે 4 ડેમ તળિયા ઝાટક. ગુજરાતમાં હાલ સતત વરતાઈ રહી છે વરસાદની અછત. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે રાજ્યમાં 22% ઓછો વરસાદ. 15 જિલ્લાઓમાં વરસાદની 50થી વધુ ઘટ, જ્યારે 25 તાલુકામાં 5 ઇંચથી ઓછો વરસાદ. પંચમહાલના ગોધરામાં મેઘરાજાનું આગમન. મકાઈના પાકને મળી શકે છે જીવતદાન. જિલ્લામાં સિઝનનો માત્ર 31% જ વરસાદ નોંધાયો. વરસાદ ખેંચાતા ભરૂચના ખેડૂતોના માથે છવાયું ચિંતાનું વાદળ. વરસાદ ખેંચાતા ભરૂચમાં પાક નિષ્ફળ જવાના આરે. ઔદ્યોગિક પ્રદૂષણ અને વરસાદની ઘટતી ખેડૂતો ચિંતિત. મહીસાગરના કડાણા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાયું. પાવર હાઉસ મારફતે મહીસાગર નદીમાં 5100 ક્યુસેક પાણી છોડાયું. વરસાદની ઘટતી સરકારે સિંચાઈ માટે પાણી છોડવાનો લીધો નિર્ણય. નર્મદા ડેમની જળસપાટીમાં ઘટાડો નોંધાયો છે. નર્મદા ડેમની જળસપાટી 2 સેન્ટીમીટર ઘટી. નર્મદા ડેમની જળસપાટી 116.43 મીટર પર પહોંચી. વરસાદની ઘટતી બનાસકાંઠામાં પાક મુરઝાયો. વાવેતર કર્યા બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલાકી. વરસાદ વધુ ખેંચાય તો ચોમાસું પાક નિષ્ફળ જશે. બનાસકાંઠામાં સિઝનનો ફક્ત 25.89% વરસાદ વરસ્યો. દ્વારકાના ખંભાળિયાના હરિપર ગામના ખેડૂત દવાના છંટકાવ માટે ડ્રોનનો કર્યો ઉપયોગ. 20 વીઘામાં મગફળીના પાક પર ડ્રોનથી દવાનો છંટકાવ કર્યો. મગફળીના પાકમાં ઈયળનો ઉપદ્રવ વધુ હોવાથી પાકને થાય છે નુકસાન. આજથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા. શિક્ષણ બોર્ડે ઓફલાઈન પરીક્ષાનું કર્યું આયોજન. 12 થી 14 ઓગસ્ટ દરમિયાન યોજાશે પરીક્ષા. માસ પ્રમોશન બાદ પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓની લેવાશે પરીક્ષા. 10મા ધોરણમાં માસ પ્રમોશનથી પાસ થનાર તમામ વિદ્યાર્થીઓની 17 અને 18 ઓગસ્ટે લેવાશે નિદાન કસોટી. લર્નિંગ લોસ જાણવા માટે નિદાન કસોટી બાદ 31 ઓગસ્ટ સુધીમાં પરિણામ જાહેર થશે. છોટાઉદેપુરમાં નવીન શાળાનું લોકાર્પણ કરાયું. શાળાના લોકાર્પણ બાદ પણ વિદ્યાર્થીઓ બહાર બેસવા મજબૂર. ધોરણ 9 અને 10ના બાળકો ખુલ્લામાં ઓટલા પર બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા. ગ્રામજનોએ આચાર્યને કરી ઉગ્ર રજૂઆત. ભરૂચ શહેરમાં રખડતા ઢોરનો આતંક. રસ્તા વચ્ચે રખડતા ઢોર બેસી જતા વાહન ચાલકોને પડે છે હાલાકી. આકલાના આતંકથી થઈ ચૂક્યા છે અકસ્માત. અરવલ્લીના મોડાસામાં પણ રખડતા ઢોરનો આતંક. રખડતા ઢોરને કારણે વાહન ચાલકો હેરાન પરેશાન. રખડતા ઢોરના કારણે શહેરીજનોમાં ભારે રોષ. નવસારીમાં રખડતા ઢોરે વિદ્યાર્થીને અડફેટે લેતા મૃત્યુ. થર્ડ યર બીકોમના વિદ્યાર્થીનો અકસ્માતમાં મૃત્યુ. 20 વર્ષના વિશાલ હળપતિનો સવારે થયો હતો અકસ્માત.
સુરતમાં પ્રજાના ટેક્સના રૂપિયાથી થઈ રહ્યા છે આડેધડ ખર્ચા. શાસક પક્ષના નેતા માટે 39,000ની ખુરશી લેવા તૈયારી. સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજૂ થઈ, આજે થશે નિર્ણય. તાજેતરમાં 6.50 લાખ ઓફિસ રિનોવેટ કરાવવામાં આવી હતી. તોકતે વાવાઝોડાથી થયેલી નુકસાની મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને સામને. કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવી કરી નુકસાની મારી સર્વેની માંગ. રાજ્ય સરકારે કહ્યું સહાય આપી છે, હવે રી સર્વે નહીં થાય. અમદાવાદના રાજપથ ક્લબના 10 ડિરેક્ટર બિનહરીફ થતા ચૂંટણી મોકૂફ. પાવર પેનલના જૂના જોગી અનિલ શાહની વાપસી થઈ. એજીએમમાં અનિલ શાહની સત્તાવાર નિમણૂક કરવામાં આવશે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આજથી 2 દિવસ સુરતના પ્રવાસે જશે. આંદોલનના સાથીઓ, આગેવાનો, કાર્યકર્તાઓ સાથે કરશે ચર્ચા. લોકોના વિવિધ સૂચન અને સમસ્યાને પણ તેઓ સાંભળશે. કોરોનાના કેસ ઘટતા ઉત્તરપ્રદેશમાં નિયમોમાં મળી છૂટછાટ. યુપીમાં હવે શનિવારે બજારો ખુલ્લી રાખવાની છૂટ, માત્ર રવિવારે જ રહેશે બંધ બજાર. ગાઈડલાઈન મુજબ યુપીમાં સોમવારથી શનિવાર સુધી સવારે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી લોકો અવરજવર કરી શકશે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા રાજ્યમાં અનલોક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં હોટેલ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. અત્યાર સુધી સાંજે 4 વાગ્યા સુધી ખોલવા માટેની હતી મંજૂરી. રશિયાની સ્પુતનિક વી રસી કોરોના ડેલ્ટા વેરિયન્ટ સામે 83% કારગત. રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આવી આ જાણકારી. આ પહેલા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે જૂન મહિનામાં કહ્યું હતું કે ડેલ્ટા સામે આ રસી 90% છે કારગત અને દેશોમાં અનેક દેશોમાં રસીનો થયો ઉપયોગ. નાકથી આપનારી કોરોના રસી અન્ય રસીની તુલનામાં વધુ અસરકારક હોવાનું સામે આવ્યું. કોરોના સામે નાકથી અપાતી નેઝલ વેક્સિન વધુ અસરકારક. દુનિયાભરમાં 6 નેઝલ વેક્સિનનું પહેલા ચરણમાં પરીક્ષણ. ગુજરાતમાં કોરોના વાયરસના નવા 16 કેસ નોંધાયા. 24 કલાકમાં કોઈ દર્દીનું મૃત્યુ નહીં. અમદાવાદમાં 7, વડોદરામાં 3, સુરતમાં 3 નવા કેસ. ભારતમાં કોરોનાના કેસ 3,20,00,000ને પાર. અત્યાર સુધીમાં કોરોનાથી દેશમાં 4,29,000થી વધુ દર્દીઓ જીવ ગુમાવ્યો. અત્યાર સુધીમાં કુલ 3,12,00,000થી પણ વધુ દર્દીઓ સ્વસ્થ થયા. વિશ્વમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 20,51,00,000ને પાર, જેમાંથી અત્યાર સુધીમાં 43.32 લાખથી વધુ દર્દીના મૃત્યુ. અત્યાર સુધીમાં 18,41,00,000થી વધુ દર્દીઓ કોરોના સામે સ્વસ્થ થયા. વડોદરામાં રોગચાળાએ માથું ઉચક્યું. ડેન્ગ્યુના 12 અને ચિકનગુનિયાના 14 કેસ નોંધાયા. ઝાડાઉલટીના 103, તાવના 457, ટાઇફોઇડના 2 કેસ. શહેરના કન્સ્ટ્રક્શનની 6 સાઇટ, 9 હોસ્ટેલ, સ્કૂલને ગંદકી મુદ્દે નોટિસ અપાઈ. મોદી સરકારનું ઐતિહાસિક ઓબીસી અનામત બિલ સંસદના બંને ગૃહમાં પાસ. રાજ્યસભામાં ધ્વનિમતથી પાસ થયું બિલ. રાષ્ટ્રપતિ પાસ માટે મંજૂરી માટે મોકલવામાં આવશે. ઓબીસી અનામત બિલ હવે દરેક રાજ્યોને મળશે ઓબીસી અનામતનો અધિકાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ઉદ્યોગ સંઘની વાર્ષિક બેઠકમાં કર્યું સંબોધન. પીએમ મોદીએ કહ્યું કે દેશના વિકાસમાં ઉદ્યોગોનું યોગદાન મહત્વપૂર્ણ. ભારતમાં રેકોર્ડ બ્રેક વિદેશી રોકાણ આવી રહ્યું છે. દેશમાં લોકોના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. દેશમાં 60 યુનિકોર્ન છેલ્લા કેટલાક દિવસમાં બન્યા. દેશ સુધારાઓની સાથે ઉભો છે. દિલ્હીના જંતર મંતર મેદાનમાં ભડકાઉ ભાષણનો મામલો. ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયને મળી રાહત. અશ્વિની ઉપાધ્યાયને 50,000ના વ્યક્તિગત બોન્ડ પર જામીન આપવામાં આવ્યા. અગાઉ અશ્વિની ઉપાધ્યાયની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. કોંગ્રેસે ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઈને 38 સદસ્યોની સમિતિની જાહેરાત કરી છે. સમિતિમાં પ્રદેશ અધ્યક્ષ અજયકુમાર, સલમાન ખુરશેદ, પ્રમોદ તિવારી, રાજીવ શુક્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે કોંગ્રેસ આગામી સમયમાં ઉત્તરપ્રદેશમાં એક મોટા સંમેલનનું આયોજન કરશે. હિમાચલ પ્રદેશના કિન્નોરમાં થયેલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. એનડીઆરએફ, સેના અને પોલીસે 13 લોકોનું રેસ્ક્યુ કર્યું. ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશના કિન્નોરમાં થયેલી દુર્ઘટના મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટ્વીટ કરી જણાવ્યું કે શક્ય તેટલી તમામ મદદ કરવામાં આવશે. ભૂસ્ખલનમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારને 2 લાખ અને ઇજાગ્રસ્ત લોકોને 50,000 આપવામાં આવશે. ભારત અને રશિયાની સેના વચ્ચે યુદ્ધાભ્યાસ ઇન્દ્ર 2021નું આયોજન કરવામાં આવ્યું છે. બંને દેશો આતંકીઓ સામેની લડતમાં સાથે મળી લડશે. બંને સેનાઓની વચ્ચે સંયુક્ત રીતે આયોજન કરવા અને તે આયોજનને એક સાથે ચલાવવા માટે તાલીમ આપવામાં આવી રહી છે. દિલ્હીની સરકારી શાળાઓમાં વિદેશથી શિક્ષકો ભણાવવા માટે આવશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે દિલ્હીના બાળકોને હવે આંતરરાષ્ટ્રીય સ્તરની શિક્ષા મળશે. દિલ્હીવાસીઓ માટે આ એક સારા સમાચાર.
મધ્યપ્રદેશના ભોપાલમાં ભારતીય યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો. વધી રહેલ મોંઘવારી મુદ્દે કોંગ્રેસના કાર્યકર્તાએ વિરોધ કર્યો. પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓને હટાવવા વોટર કેનનનો ઉપયોગ કર્યો. જમ્મુ કાશ્મીરમાં મોટા હુમલાની ફિરાકમાં છે પાકિસ્તાન. જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે કહ્યું કે લશ્કરે તૈયબા અને જૈશ એ મહમ્મદ જેવા પાકિસ્તાની આતંકી સંગઠન મોટા હુમલાની બનાવી રહ્યું છે યોજના, જેને કારણે સુરક્ષાબળોને સતર્ક રહેવા આદેશ કર્યો. અફઘાનિસ્તાનમાં સતત વધી રહી છે હિંસા. તાલિબાને કુંદુઝ એરબેઝ પર રહેલા એક એઆઈએમઆઈ 35 હેલિકોપ્ટરને કબજે કર્યું અને આ ચોપર ભારતે થોડા વર્ષો પહેલા અફઘાનિસ્તાનને ભેટમાં આપ્યું હતું. અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે કતરની રાજધાની દોહામાં મળશે ખાસ બેઠક. મહત્વની બેઠકમાં ભારત પણ થશે સામેલ. આ બેઠકમાં અફઘાનિસ્તાનમાં વધતી હિંસાને રોકવા અને શાંતિ સ્થાપવા મામલે થશે ખાસ ચર્ચા. ફિલિપાઇન્સના મિડનાઓમાં મોડી રાત્રે ધ્રુજીધરા મોડી રાત્રે ભૂકંપના ઝટકા અનુભવાયા. રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.1ની સામે આવી. ભૂકંપમાં જાનહાનીની કોઈ માહિતી નથી. રશિયાના સુદૂર પૂર્વ વિસ્તારમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનાની જાણકારી આવી. સામે મુસાફરોને લઈને જઈ રહેલું MI-8 હેલિકોપ્ટર પૂર્વીય રશિયામાં દુર્ઘટનાગ્રસ્ત. આ ઘટનામાં 8 લોકો લાપતા, જેમની શોધખોળ શરૂ. આ હેલિકોપ્ટરમાં 13 મુસાફરો, ચાલક દળ અને અન્ય 3 સભ્યો હતા સવાર. અલ્જીરિયાના જંગલોમાં લાગેલી આગ વધુ ને વધુ વિકરાળ બની છે. આ ભીષણ આગમાં 18 જવાનોના મોત થયા છે, 13 લોકોને ઇજા થઈ છે. છેલ્લા ઘણા દિવસથી અલ્જીરિયાના જંગલોમાં આગ લાગેલી છે અને આ ભીષણ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ. સાબરકાંઠાના આવેલા ઇડરિયાગઢને બચાવવા સ્વયંભૂ બંધ. ઇડરિયાગઢમાં લાંબા સમયથી બેફામ ખનન અટકાવવા ચાલી રહી છે લડત. તમામ એસોસિએશને જાહેર કર્યો ટેકો. ઇડરગઢ બચાવો સમિતિ દ્વારા ચાલી રહ્યું છે ગઢ બચાવો અભિયાન.